રાજકોટના અમીન માર્ગ પર ઉપલેટાના ભોલેશભાઈની જ્વેલર્સની દુકાન આવેલી છે આ જ્વેલર્સની દુકાનમાં ગતરાત્રીએ પાંચ તસ્કરો ત્રાટક્યા હતા પાંચેય ઈસમો પાસે હથિયારો હતા તસ્કરોએ ભોલેશભાઈ અને તેમના પરિવારને તમામ સોનું આપી દેવા ધમકી આપી પરંતુ ભોલેશભાઈ અને તેમના ભાઈએ તેમનો પ્રતિકાર કર્યો હથિયારોથી ડર્યા વિના નિશસ્ત્ર ભોલેશભાઈ અને તેમના ભાઈએ પાંચેય તસ્કરોને ભગાડી મૂક્યા રાતના સવા દસ વાગે અમે ઘરમાં ટીવી જોતા હતા એમાં દરવાજો મેઇન દરવાજો ખુલ્યો એમાંથી એક ભાઈ પિસ્તોલ લઈને અંદર ઘરમાં ઘરી ગયો અને એની પાછળ એક છરી લઈને એની પાછળ છરી છરી હાથમાં હતી એ પણ અંદર ઘરી ગયો એની પાછળ બીજા ત્રણ જણા આવી ગયા કહે છે કે હિંમતે મરદા તો મદદે ખુદા આ કહેવત બોલેશભાઈ માટે સાર્થક થઈ છે કોઈ જ હથિયાર ન હતું છતાં તેમની હિંમતે ચોરી થતા બચાવી ભાગતા તસ્કરો સીસીટીવીમાં ઝડપાયા છે માલવિયા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે ગઈકાલે મોડી રાત્રે અમીન માર્ગ ઉપર એક સોનીની દુકાનમાં પાંચ હજાર ના ઈસમોએ લૂંટના ઇરાદે ગેરકાયદેસર પ્રવેશ કર્યો તો અને ધાક ધમકી કરી જબરજપી કરી લૂંટ કરવાની કોશિશ કરેલી પરંતુ સામે પ્રતિકાર થતાં લૂંટનો ઈરાદો એમનો સફળ થયેલો નથી અને આરોપીઓ નાસી ગયેલ છે જેની ગુનો રજીસ્ટર કરી અને સીસીટીવી ફૂટેજના આધારે એમ તપાસ ચાલુ છે અને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટેની તપાસ કાર્યવાહી ચાલુ છે રાજકોટ શહેરની મધ્યમાં આવેલા અમીન માર્ગ પર મોડી રાત સુધી ટ્રાફિકની અવર રહે છે આમ છતાં તસ્કરો બેફામ બની લૂંટ ચલાવતા રહે છે જો કે રાજકોટમાં છાશવારે બનતા લૂંટના બનાવો પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા કરે છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ